प्रस्थ आश्रम स्वीकार कर्यो। अने एक दिवस नी वात, देवी देवहूति भगवान कपिल पासे आवीने जिज्ञासा करे छे। देवी देवहूति बन्ने हाथ जोड़ीने भगवान कपिल देवना चरणों में कहे छे के प्रभु आजे हूँ एक माँ बनीने नहीं पण हूँ एक शिष्य बनीने तमारी पासे आवी छूं। मारा हृदय में अनेक जिज्ञासा छे। बहुत सुंदर आ प्रसंग छे भागवत में कपिल देवहूति संवाद। अनेको अध्याय में विस्तार थी आ संवाद पण आपणे मात्र 15 मिनिट संक्षिप्त में सांभळशुं एटले ध्यान थी सांभळजो। कथानो सार तमने कहेवा जोईए। सांख्य शास्त्रनुं प्रवर्तन करवा माटे भगवान कपिल आत्ममायया पोतानी नीज मायाथी स्वतः अन्य अन्य अवतारों में तो भगवान ने जारे बोलावे त्यारे भगवान आवे। राम अवतार होय के कृष्ण अवतार होय राम अवतार के कृष्ण अवतार में अनेक देवताओं ब्रह्मा जी आ बधा भगवान ने बोलावे त्यारे भगवान आवे। पण भगवान कपिल देव ने कोई बोलाया नहीं, स्वयं पोते आ पृथ्वी पर जन्म लीधो। मां देवहूति जिज्ञासा करे छे के हे प्रभु, हूँ संसार में फसायेली नारी छू, मारे आ संसार ना दुखों थी मुक्त थवा माटे शू करवू जोईए, मारे आज जीवन में नित्य रूपे सुखी थई जवू छे अने मृत्यु पछी मारे भगवान नी प्राप्ति करी लेवी छे, प्रभु तमे मने ज्ञान आपो। आटलू कहता भगवान कपिल मां देवहूति ने उपदेश आपे छे। प्रसंगम अजरम पाशम आत्मानं कवयो विदु स एव साधु शुक्रितो मोक्षद्वारम वावृतम। हे मां, प्रसंगम अजरम पाशम आत्मानं कवयो विदु, कवियों विदु मोटा मोटा विद्वानोए मोटा मोटा संतोए भक्तोए एवं कीधु कि आ संसार में प्रसंगम प्रसंगम नो अर्थ थाय आसक्ति। आ दुनिया में आसक्ति आ सौथी मोटू बंधन है। अजरम पाशम आ एक एवं बंधन है जेने कोई कापी न सके, जेनाथी कोई मुक्त न थई सके। अजरम पाशम आपणे कहीए ने अजर अमर, क्यारे मरी न सके। आसक्ति एक एवं तत्व छे जेनो कदापि नाश न थई सके। पण प्रसंगम अजरम पाशम आसक्ति ज संसारना जीवो माटे सौथी मोटू बंधन दुखनुं कारण छे। भक्तो आपणे आजे संसारमां दुखी छीए एनुं कारण भगवान कपिल देव कहे छे कि आ संसारनी अमुक वस्तुओ प्रत्ये कि आ संसारनी अमुक व्यक्तिओ प्रत्ये जे आसक्ति छे, ई आसक्ति ज आपणा जीवनमां दुखनुं कारण बनी बैठे छे। कदाच आपणी पासे एक मोबाइल होय, दृष्टांत आपुं छुं, आ मोबाइलमां आपणी बहु आसक्ति होय અને ખોવાઈ ગયો હોય તો વ્યક્તિ દુખી થઈ જાય, અરે મોબાઈલ ક્યાં ગયો ક્યાં ગયો। પણ આમાં કોઈ આસક્તિ જ ન હોય, ખોવાય કે તૂટી જાય કે ભાંગી જાય, વ્યક્તિને દુઃખ નહીં થાય। દુઃખનું કારણ સંસારની વસ્તુ અને સંસારની વ્યક્તિ પ્રત્યે આસક્તિ છે। એટલે આ જો મનુષ્ય માટે આપણે કહીએ ને ભક્તિ તલવારની ધાર જેમ છે,
ભક્તો તલવારની ધારી શું છે? ભક્તિ ખાંડા કેરી ધાર ગાય છે ને બધા, શું આ ધાર કઈ કે છે? આ સંસારમાં તો આપણે રહેવાનું છે, પણ સંસારમાં રહીને સંસાર પ્રત્યે આસક્તિ ન થાય એ પણ ધ્યાન રાખવાનું છે. ઘણી વાર લોકો એમ કે ને કે હવે શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે જે વ્યક્તિ આસક્ત રહેશે એ ક્યારેય સુખી નહીં થઈ શકે. તો હવે એક કામ કરો, હવે હું આ પત્નીને છોકરાઓને ઘરને છોડીને વયો જાઉં. પણ શાસ્ત્રમાં કીધું છે કે એક ગૃહસ્થીએ ક્યારે પણ પોતાની ગૃહસ્થીને ન છોડવી જોઈએ. અમુક લોકો પ્રશ્ન કરે, કરદમ ઋષિએ તો છોડી દીધી. ભક્તો, સમય આવતા તો બધાને છોડવાનું છે, પણ સમયની પહેલા ગૃહસ્થીને છોડવું એ મૂર્ખામી છે. ભાગવતના સપ્તમ અધ્યાય, સપ્તમ સ્કંદના 14મા અધ્યાયમાં નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપે છે. ગૃહેશુ અવસ્થિતો રાજન કુર્વન ક્રિયા યથોચિતા. હે રાજન, હે યુધિષ્ઠિર મહારાજ, ભગવાનની પ્રાપ્તિ જો તમારે કરવી હોય તો ક્યારેય ગૃહસ્થીને છોડતા નહીં. ગૃહેશુ અવસ્થિતો, પણ બીજો સિદ્ધાંત શું છે? ગૃહસ્થીમાં તો રહેવાનું જ છે, પણ ગૃહસ્થીમાં રહીને ગૃહસ્થીમાં આસક્ત નથી થવાનું. આ છે આપણી પરીક્ષા. ધનની વચ્ચે બેસવાનું છે, પણ ધન પ્રત્યે આસક્ત નથી થવાનું. પુત્ર પત્ની સાથે રહેવાનું છે, પણ એમાં આસક્ત નથી થવાનું. ઘણી વાર આપણે વિચાર કરીએ, આપણી પત્ની આપણને દુઃખ આપે, આપણા પુત્રો આપણને દુઃખ આપે, પણ પત્ની કે પુત્ર દુઃખનું કારણ નથી. પત્ની અને પુત્રમાં જે આપણી આસક્તિ છે ને, આ સૌથી મોટું દુઃખનું કારણ છે. આસક્તિ ન હોવી જોઈએ, નહીં તો નરસિંહ મહેતાની પત્ની જ્યારે મરી ગઈ, નિધન થઈ ગયું, નરસિંહ મહેતા રડ્યા હતા, દુઃખી થયા હતા. એણે તો એટલું જ કીધું, ભલું થયું ભાંગી જંજાળ. કારણ કે આસક્ત નહોતા. સંતોના ચરિત્રમાં તમે જોઈ શકો, આસક્ત નહોતા. શ્રીલ પ્રભુપાદજી એક બહુ સુંદર દ્રષ્ટાંત આપે બંગાળી ભાષામાં, કે જે જલે નૌકા થાકે તાર ખતી નાઈ. આપણે જોઈએ છે કે નૌકા, નાવ હોય ને, એ પાણીમાં તરતી હોય, તો પાણીમાં જ્યાં સુધી નૌકા હોય ત્યાં સુધી કોઈ તકલીફ નહીં, પણ નૌકાની અંદર જો પાણી આવી જાય તો બહુ મોટી તકલીફ થઈ જાય, નૌકા ડૂબી જશે. એમ આપણે ગૃહસ્થીમાં જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આપણને કોઈ તકલીફ નથી, પણ ગૃહસ્થી જો આપણામાં આવી ગઈ તો આ ગૃહસ્થી ડૂબવાની. જેમ ઓલી નૌકાની અંદર પાણી આવી જતા નૌકા ડૂબી જશે, એમ આપણી અંદર જો ગૃહસ્થી આવી ગઈ, આસક્તિ, ગૃહસ્થીની આસક્તિ આવી ગઈ, તો આપણું પતન નિશ્ચિત છે. અતવ ભગવાન કપિલ દેવ પ્રથમ ઉપદેશ આપે છે કે આ આસક્તિ જે છે એ સંસારનું સૌથી મોટું બંધન છે. તો માતા દેવહૂતિ કહે છે, તો આનાથી મુક્ત થવા શું કરું? બોલે, આ દુનિયાનો કોઈ વ્યક્તિ આસક્તિથી મુક્ત ન થઈ શકે. આસક્તિ કઈ વસ્તુ નથી કે ઉપાડીને આમ બાજુમાં મૂકી દઈએ કે કચરા પેટીમાં ફેંકી દઈએ. આસક્તિ નામનું તત્વ બધાના હૃદયમાં છે, એને કોઈ છોડી ન શકે કે આસક્તિને કોઈ દબાવી ન શકે. હા, ભગવાન કપિલદેવે બહુ સુંદર જવાબ દીધો કે કદાચ આપણા હૃદયમાં આસક્તિ હોય સંસારના વ્યક્તિઓ પ્રત્યે, સંસારની વસ્તુઓ પ્રત્યે, તો એક વસ્તુ કરવાની જરૂર છે. કે છે, પ્રસંગમ અજરમ પાશમ આત્માનમ કવયો વિદુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વાર અપાવૃતમ. જે હૃદયમાં સંસાર પ્રત્યે આસક્તિ છે, સ ઈ જ આસક્તિ જો આપણે સાધુઓ પ્રત્યે કરી નાખીએ, ભગવત સત્સંગ પ્રત્યે કરી નાખીએ, તો મુક્તિના દ્વાર ખુલી જાય, મૃત્યુ પછી ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય. આસક્તિ છોડવાનું નથી કહેતા, આસક્તિ ભલે હોય,
પણ જે આસક્તિ આપણા સંસાર પ્રત્યે વસ્તુ પ્રત્યે એ જ આસક્તિ સત્સંગ પ્રત્યે કરવી જોઈએ. ક્યારે સત્સંગ ચાલુ થશે, ક્યારે આપણે કથામાં બેસશું, આવી આસક્તિ જો થઈ જાય તો કે છે મોક્ષ દ્વાર અપાવૃતમ, એ વ્યક્તિનો મુક્તિનો દ્વાર ખુલી જાય. એટલે સાધુઓ પ્રત્યે આસક્તિ રાખવી જોઈએ, સંતો પ્રત્યે આસક્તિ, સત્સંગ પ્રત્યે આસક્તિ. ત્યારે માતા દેવહૂતિએ કીધું કે પ્રભુ તમારી વાત મને સમજમાં આવે છે, અને મને આશા છે કે મારી વાત તમને સમજમાં આવતી હશે. પ્રભુ તમારી વાત મને સમજમાં આવી, પણ હવે તમે એમ કીધું કે આ આસક્તિ સાધુઓ પ્રત્યે રાખવી જોઈએ, તો પ્રભુ મારો એક પ્રશ્ન છે કે સાધુ કોને ગણવા, સાધુ કોને કહેવાય? આ જગતમાં બહુ મોટો પ્રશ્ન છે કે સાધુ સંગ કરવો જોઈએ, સંતોના ચરણોમાં બેઠવું જોઈએ, સંતોના મુખેથી ઉપદેશ સાંભળવા, પણ સંત કોણ? કહ સંત, કહ સાધુ. કારણ કે માત્ર સાધુના વસ્ત્રો પહેરવાથી કોઈ સાધુ નથી થઈ જતું, હે ને? આ ધોતી કુર્તા 250 રૂપિયાના આવે, આ 250 રૂપિયાનું ધોતિયું અને 100 રૂપિયાનો કુર્તો પહેરીને કોઈ સાધુ થઈ જતા હોય? ભગવાન કપિલ દેવ કહે છે સાધુ વેશ ધરી સાધુ ન હોય, માત્ર સાધુનો વેશ પહેરવા વાળો કોઈ સાધુ નથી હોતો. સાધુ ગુણોથી તૈયાર થાય છે. સંત એને કહેવાય જેનામાં સંતના ગુણો હોય. સંતના ગુણ જે ધરાવતો હોય એ સંત છે, એ સાધુ છે. ભગવાન કપિલ દેવ કહે છે કે સંત કોને કહેવાય, સંતમાં કયા ગુણ હોય? જો અહીંયા કોઈ પણ પ્રકારનો આશ્રમ કે કોઈ પણ પ્રકારના વર્ણની વાત નથી થઈ. સંત કોઈ પણ આશ્રમનો હોઈ શકે, બ્રહ્મચારી આશ્રમમાં પણ સંત હોઈ શકે, ગ્રહસ્થ આશ્રમમાં પણ હોઈ શકે, વાનપ્રસ્થ કે સંન્યાસ પણ હોઈ શકે, કે પછી બ્રાહ્મણ પણ સાધુ સંત હોઈ શકે, ક્ષત્રિય પણ સંત બની શકે, વૈશ્ય પણ બની શકે, ને શુદ્ર પણ થઈ શકે. સંતમાં આવી બુદ્ધિ નથી હોતી કે આ શુદ્ર હોય એને સંત ન કહેવાય, નહીં. સંતનું ચરિત્ર ગુણોથી નિર્માણ થાય છે. ભગવાન કપિલ દેવે કીધા એ ગુણ જો કોઈ વ્યક્તિમાં હોય તો એને આપણે સંતનું બિરુદ આપી શકીએ. તો ભગવાન કપિલ દેવ કહે છે સંત કોને કહેવાય? તિતિક્ષ્વ કારુણિકા સુહદ સર્વદેહિના અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણા. સંતના ગુણ બતાવતા ભગવાન કપિલ દેવ પ્રથમ ગુણ કહે છે તિતિક્ષવ. તિતિક્ષવ, તિતિક્ષવનો અર્થ થાય સહનશીલતા. સંતમાં સૌથી પહેલો મુખ્ય ગુણ હોય સહનશીલતા. સંત એને કહેવાય જે સહન કરે. ભક્તો, અનેક વસ્તુને સહન કરવાની હોય છે આપણા જીવનમાં, કે છે સૌ પ્રથમ પ્રકૃતિના દોષોને સહન કરે. પ્રકૃતિ દ્વારા અનેકો દુઃખ આપવામાં આવે છે. ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય, ક્યારેક અનાવૃષ્ટિ થઈ જાય, ક્યારેક બહુ ગરમી ઉત્પન્ન થઈ જાય, ક્યારેક બહુ ઠંડી હોય, પણ પ્રકૃતિના ફેરફારોથી સંત એનું કાર્ય ક્યારેય બંધ ન રાખે. આ પ્રકૃતિ ભલે બદલાતી રહે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પણ સંતના નિયમમાં ક્યારેય ફેરફાર ન થાય એને સાચો સંત કહેવાય. આ તો બહુ વરસાદ થઈ ગયો હોય અને કે હવે મંગળા આરતી નહીં કરી શકીએ આપણે, થોડીક શરદી થઈ ગઈ હોય તો એમ કહેતા હોય કે હવે આજે આપણેથી માળા નહીં થાય. પ્રકૃતિના નિયમમાં થોડોક ફેરફાર થાય તો અહીંયા જેના ભજન સાધન મંદ પડી જતા હોય એને સંત ન કહેવાય.
ગમે એટલી અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ગમે એટલો તડકો હોય, ગરમી હોય, ઠંડી હોય, પણ એવી અવસ્થામાં પણ જ્યારે સંત એની ભક્તિમાં, એના ભજનમાં સ્થિર રહે એને સાચો સંત કહેવાય. ભગવાન કપિલદેવ કહે છે, તિતિક્ષવ બીજું શું સહન કરે? બોલે સંસારના લોકોની વાતોને. જે સંત છે એની વિશે સંસારના લોકો અનેકો પ્રકારની નિંદા કરશે, ઈર્ષ્યા કરશે, ગાળો પણ આપશે, અપશબ્દ પણ કહેશે, પણ એવી સ્થિતિમાં પણ સંસારના લોકોની વાતોને જે સહન કરી લે એને સંત કહેવાય. એટલું જ નહીં, ક્યારેક ક્યારેક તો સંસારના લોકો દ્વારા પ્રહાર પણ થશે. કોઈ વ્યક્તિને પથ્થર પણ મારવામાં આવે છતાંય કાંઈ ન બોલે એને સંત કહેવાય. આપણા ગુજરાતના સંત મૂળદાસ, જે જનતાએ એમની પૂજા કરી, એમની સેવા કરી, અને એ જ જનતા, એક દિવસનો સમય એવો આવ્યો કે સંત મૂળદાસને મારવા માટે તૈયાર થઈ ગઈ. પણ એવી સ્થિતિમાં પણ જે પોતાનું ભજન ન ચૂક્યા, પોતાની ભક્તિ ન છોડી, એને સાચા સંત કહેવાય. ઇતિહાસમાં અનેકો સંત, દક્ષિણ ભારતમાં જયદેવ ગોસ્વામી, જેણે ગીત ગોવિંદ નામક ગ્રંથ લખ્યો. એકવાર ભાગવત કરીને ઘરે જતા હતા, ભાગવત કથા યજમાને કંઈક અમુક ધન લક્ષ્મી આપી, બહુ ના પાડી પણ પરાણે આપી. એ ધન લઈને જંગલના રસ્તે આવી રહ્યા હતા. ચાર ચોરને ખબર પડી આની પાસે ધન છે, અને એની પાછળ પાછળ ચાલવા માંડ્યા. જયદેવ ગોસ્વામીને લાગ્યું કે આ ચોર છે, મને મારે એની પહેલાં હું એને ધન આપી દઉં. જયદેવ ગોસ્વામી ધન કાઢીને ચોરને આપી દે, ભાઈ મારે આ પૈસા કંઈ કામના નથી, તમે લોકો રાખો. ત્યાંથી જયદેવ ગોસ્વામી નીકળે જાય, પણ ચારે ચોર વિચાર કરે કે કાંઈ કીધા કરવા વગર, માંગ્યા વગર આણે બધા પૈસા આપણને આપી દીધા, આવો ઘોર કળિયુગ, હે, અને આવી દયા હોઈ ન શકે, શું હશે, તને શું લાગે છે? એમાં એક ચોરે કીધું, મને એવું લાગે છે કે આપણને પૈસા આપી એ આગળ જઈ રાજાના કર્મચારીઓને કહી દેશે કે આ ચાર ચોર ચોરી કરવા માટે આવ્યા છે ને આપણને જેલમાં નાખી દેશે. તો હવે શું કરું? આને તો આપણા મોઢા પણ જોઈ લીધા છે, રાજાને કહી દેશે. તો ચારે ચોરે વિચાર કર્યો, એક કામ કરી, આના બંને પગ અને બંને હાથ કાપી અને કૂવામાં ફેંકી દે. જયદેવ ગોસ્વામી નામના સંતને પકડ્યા, બંને હાથ કાપી દીધા, પગ. કાલનો ઇતિહાસ ભક્તો, વધારે જૂની વાત નથી. હાથ અને પગ કાપી જયદેવ ગોસ્વામીને કૂવામાં ફેંકી દીધા. હાથ અને પગ કાપી નાખ્યા છે, છતાંય જયદેવ ગોસ્વામીના મુખેથી ભગવાનનો નામ બંધ ન થયું. નિરંતર હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ, નિરંતર. આ તો થોડીક આંગળી કપાઈ ગઈ હોય, થોડુંક લોહી નીકળ્યું હોય, આજે માળા નહીં થાય. થોડીક એવું કષ્ટ આવે, દુઃખ આવે તો આપણે ભક્તિ બંધ કરી દઈએ, પણ સંત તો એને કહેવાય જેના બંને હાથ કપાઈ ગયા છે, બંને પગ કપાઈ ગયા છે, છતાંય ભગવાનની ભક્તિ લગાતાર ચાલુ છે. આ છે સંત. આપણા ઇતિહાસમાં અનેકો મુસલમાન ભક્ત થયા, જન્મથી મુસલમાન છતાં કૃષ્ણની ભક્તિ કરે. એક કવિએ તો કીધું કે આવા મુસલમાન ભક્તો ઉપર હજારો હિન્દુને જો કુરબાન પણ કરવા પડે તો કરી દેવા જોઈએ. રસખાન, જે મુસલમાન પણ કૃષ્ણની અદ્ભુત ભક્તિ કરી જાણે. ખા ખાન, બૈજુ બાવરા, આ બધા મુસલમાન ભક્તો હતા. અને એમાંના એક ભક્ત જેનું નામ હતું હરિદાસ ઠાકુર. લગભગ તમારી માટે આ ચરિત્ર નવું હશે,
પણ પશ્ચિમ બંગાળ આખું બંગાળ આ ચરિત્રથી પરિચિત છે. હરિદાસ ઠાકુર મુસલમાન પરિવારમાં જન્મ લીધો અને કૃષ્ણની ભક્તિ કરે. કહેવાય છે હરિદાસ ઠાકુર એક દિવસમાં 300,000 વાર ભગવાનના નામ લે છે. 300,000 નામ જપ કરવામાં 22 કલાક વીતી જાય. 22 કલાક માત્ર 2 કલાક એ ભોજન કરવું, સૂવું, જે બીજા અન્ય કાર્યો કરતા. આવા હરિદાસ ઠાકુર જે જે જગ્યાએ જતા, જે ગામમાં જતા, એ ગામના ગામ હરિદાસ ઠાકુરના ચરણોમાં પડવા માંડ્યા. અને હરિદાસ ઠાકુરને જોઈને બધા લોકો કૃષ્ણની ભક્તિ કરવા માંડ્યા. અને આ વાત મુસલમાન રાજાને ખબર પડી કે આપણો એક મુસલમાન કૃષ્ણની ભક્તિ કરે છે અને લોકોને કૃષ્ણના ભક્ત બનાવી રહ્યો છે. હરિદાસ ઠાકુરને એ રાજાની રાજસભામાં બોલાવવામાં આવ્યા. રાજાએ કીધું, હરિદાસ આ તો તારો મજહબ ભૂલી રહ્યો છો, તું મુસલમાન છો, તારે દરગાહમાં આવવું જોઈએ, મસ્જિદમાં આવવું જોઈએ, તારે કુરાન વાંચવું જોઈએ. હરિદાસ તું તેરા મજહબ છોડકર, કુરાન પઢના છોડકર કૃષ્ણ કી ભક્તિ કર રહા હૈ? તું જન્નુમ મેં જાયેગા. હરિદાસ બસ મેરી ઓર સે એક હી નિવેદન હૈ કે કૃષ્ણ કી ભક્તિ છોડકર કુરાન પઢના પ્રારંભ કરો. હરિદાસ ઠાકુરે કીધું કે રાજન, તમારી ઈચ્છા હોય તો હું કુરાન વાંચું, તમારી ઈચ્છા હોય તો હું દરગાહમાં પણ આવું, પણ તમે એમ કહો છો કે તું કૃષ્ણની ભક્તિ છોડી દે, તો કૃષ્ણની ભક્તિ તો મારાથી નહીં છોડે. તમે કહેતા હો તો હું તમારી પાસે આવું, પણ કૃષ્ણની ભક્તિ હું નહીં છોડે. બસ હરિદાસ તું મારી સામે બોલી રહ્યો છો, હું વારંવાર કહું છું કૃષ્ણની ભક્તિ છોડી દે, છતાં છોડવા માટે તૈયાર નથી. રાજન તમે ગમે એ નિર્ણય લો, પણ હું કૃષ્ણની ભક્તિ તો નહીં જ છોડું, હું તને દંડ આપીશ, સ્વીકાર છે. અને એ સમયે એ મુસલમાન રાજાએ દંડ આપ્યો. એમના અનુચરોને કીધું, જાઓ આ હરિદાસ ઠાકુરને 22 બજારમાં લઈ જાઓ અને પ્રત્યેક બજારમાં આને એટલો મારો, એટલો મારો કે આની ચામડી ઉખડી જાય, મારી નાખો આને. 4 જલ્લાદ હાથમાં ચાબુક લઈ એ હરિદાસ ઠાકુરને ઢસડતા ઢસડતા એક ગામમાં લઈ જાય અને બહુ મારે. અને જેવું એ ચાબુક હરિદાસ ઠાકુરની પીઠ ઉપર પડે, એક એક ચાબુક ઉપર હરિદાસ ઠાકુરના મુખથી એક એક મંત્ર નીકળતો હતો, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ રામ રામ. પ્રત્યેક ચાબુક ઉપર ભગવાનનું નામ લેવાતું હતું હરિદાસના મુખેથી. એક બજારમાં લઈ ગયા, આખા ગામને ભેગા કર્યા અને ગામની વચ્ચે હરિદાસ ઠાકુરને બહુ માર્યા. લોહી નીકળે છે, પણ હરિદાસ ઠાકુરના મુખમાંથી ભગવાનનું નામ બંધ નથી થતું. અને અનેકો પ્રહાર કર્યા બાદ જ્યારે હરિદાસ ઠાકુર મૂર્છિત થઈ ગયા, પછી એને બીજી બજારમાં લઈ ગયા, મૂર્છામાંથી બહાર આવતા ફરીથી એને માર્યા, મારી મારીને મૂર્છિત કરે, ત્રીજી બજાર, ચોથી બજાર, પાંચમી બજાર, એમ 22મી બજારે લઈ ગયા. હરિદાસ ઠાકુરનું શરીર લોહી લુહાણ થઈ ગયું અને આ 4 જલ્લાદ મારતા મારતા થાકી ગયા. હરિદાસ અમારા હાથ દુખવા માંડ્યા, તારા શરીરમાંથી લોહી લુહાણ થઈ ગયું, હવે તો તું કૃષ્ણનું નામ લેવાનું બંધ કર, હવે તો તું હરિનું નામ લેવાનું બંધ કર. એ સમયે આપણા ભારતના ભક્તના મુખમાંથી એટલું જ નીકળ્યું કે તમે મને મારો અને મારી મારીને મારા શરીરના ટુકડા પણ કેમ ન કરી નાખો. ખંડ હોય યદી યે તન પ્રાણ,
આ તમારા પ્રહારોથી કદાચ મારા શરીરના ટુકડે ટુકડા થઈ જાય, પણ જ્યાં સુધી હૃદયમાં પ્રાણ હશે ત્યાં સુધી આ હરિદાસ કૃષ્ણ નામ એના મોઢામાંથી નહીં મૂકે. તાબુના વદને આમી ના છાડીબુ હરિનામ. કદાચ મારા શરીરના ટુકડે ટુકડા પણ થઈ જાય, પણ મારા મુખમાંથી ભગવાનનું નામ કૃષ્ણનું નામ બંધ નહીં થાય. આને કહેવાય સંત, આને કહેવાય સાધુ. જીવનમાં ગમે એટલી મુશ્કેલી હોય, કષ્ટ હોય, દુઃખ હોય, એને સહન કરે અને સહન કરતાની સાથે પોતાના ભજનમાં સ્થિત રહે. ભગવાન કપિલ દેવ એ બિંદુ સરોવરના કિનારે માતા દેવહૂતિને ઉપદેશ આપે છે કે માં આને સાધુ કહેવાય. માત્ર તિલક કરતા હોય, શિખા રાખતા હોય, ધોતી કુર્તા પહેરતા હોય એને સાધુ ન કહેવાય. આ ગુણ હોવા જોઈએ. પ્રથમ ગુણ ભક્તો, એક ગુણ ઉપર જો આપણે વિચાર કરીએ ને તો આખો દિવસ વયો જાય. સમયના ભાવમાં હું સંક્ષિપ્ત કરી રહ્યો છું. તિતિક્ષ્વ, સહનશીલતા હોવી જોઈએ, એને સાધુ કહેવાય. સાધુનો બીજો ગુણ કે છે કારુણિકા, એના હૃદયમાં કરુણા હોવી જોઈએ. જેનું હૃદય કઠોર ન હોય, કરુણા હોય, કોઈ પણ દુઃખી જીવને જોઈ એના હૃદયમાં દુઃખ થતું હોય. આજકાલના અમુક ધાર્મિક લોકો એમ કે અમે ધાર્મિક છીએ, અમે ધર્મનું પાલન કરીએ છીએ, અને ધર્મનું પાલન કરવા ગાયને કાપતા હોય, બકરાને કાપતા હોય અને એને ખાતા હોય, અને કહેતા હોય કે અમે સાધુ છીએ. એ ક્યારેય સાધુ હોઈ ન શકે. કારણ કે ભગવાન કપિલ દેવ કહે છે સાધુ એને કહેવાય જેના હૃદયમાં કરુણા હોય. પશુ પક્ષી પ્રત્યે પણ જેને કરુણા હોય એને સાધુ કહેવાય. બીજાના દુઃખને જોઈને જેના હૃદયમાં દુઃખ થતું હોય. સંત હૃદય નવનીત સમાના, કહા કવિ પર કહી ન જાના. લાગે જ્યારે કોઈ માખણને ગરમ કરે ત્યારે માખણ ઓગળે, હે, પણ સંતોનું હૃદય તો બીજા દુઃખી વ્યક્તિને જોઈને અહીંયા એનું હૃદય ઓગળી જતું હોય છે. આને સંત કહેવાય, આને સાધુ કહેવાય. જેનું જીવન બીજા માટે હોય, જે માત્ર પરોપકાર કરતો હોય, જેમ આપણે અગરબત્તી જોઈએ ને પોતે સળગી જાય, અગરબત્તી પોતે રાખ થઈ જાય પણ બીજાને સુગંધ આપતી જાય, જે પોતાની માટે જીવે એને સંત ન કહેવાય. પોતાની માટે તો પશુ પક્ષી પણ જીવે છે. જેનું જીવન બીજા માટે હોય, પરોપકાર, પરોપકાર વચન મન કાયા, સંત સ્વભાવ સહજ ખગ રાયા. કાગભૂષણજી ગરુડજીને કહે છે સંતનો સ્વભાવ બીજા માટે હોય, પરમ કરુણામય. એકવાર આવા જ એક સંત નદીમાં સ્નાન કરે, સૂર્યદેવને જળ અર્પણ કરે, અને જળ જ્યારે હાથમાં અંજલિમાં ગ્રહણ કરે તો એના હાથમાં એક વીછી આવ્યો. તો એ સંતને એમ થયું કે બિચારો વીછી પાણીમાં નદીમાં ડૂબી ગયો, તો એ વીછીને હું કિનારે મૂકી દઉં. તો એ સાધુ, એ સંત વીછીને લઈ કિનારે મૂકવા જાય, પણ વીછીનો સ્વભાવ ડંખ મારવો. તો વીછીએ એ સંતના હાથમાં ડંખ માર્યો, અને ડંખ મારતા જ સંત ધ્રુજી ગયા અને વીછી પડી ગયો. પણ સંતે ફરીથી પાણીમાં હાથ નાખ્યો, એ વીછીને હાથમાં લઈ કિનારે મૂકવા જાય, વીછી ફરીથી ડંખ મારે, હાથમાંથી પડી જાય. એમ વારંવાર વીછીને ઉપાડે, ડંખ મારે, પડે. કિનારેથી એક વ્યક્તિ જતો હતો, કીધું મહારાજ આ તમે શું કરો છો, તમે આ વીછીને ઉપાડી કિનારે મૂકવા જાઓ છો પણ તમને ખબર નથી આ વીછીનો સ્વભાવ છે એ ડંખ મારવાનું નહીં ભૂલે. વીછીનો જન્મજાત સ્વભાવ છે એ તમને ડંખ મારીને જ રહેશે. ત્યારે ભારત વર્ષના સંતે આટલું જ કીધું કે આ સૃષ્ટિનો એક શુદ્ર, એક સાધારણ નીચ જીવ જ્યારે પોતાનો સ્વભાવ ન છોડી શકતો હોય તો હું તો સાધુ છું, હું સંત છું, હું મારો સ્વભાવ કેવી રીતે ભૂલી શકું. આ વીછીનો સ્વભાવ છે ડંખ મારું, અને મારો સ્વભાવ છે એ ડૂબેલા વ્યક્તિને તારવું. જ્યારે આ વીછી પોતાનો સ્વભાવ ન છોડી શકતો હોય તો હું તો સંત છું, હું મારો સ્વભાવ કેવી રીતે છોડી શકું.
કેવી રીતે ભૂલી શકું? કારુણિકા સંત એને કહેવાય જેના હૃદયમાં કરુણા હોય. આ સંતનો બીજો ગુણ. સંતનો ત્રીજો ગુણ કહેતા ભગવાન કપિલ દેવ કહે છે સુહદ સર્વ દેહી નામ. સંત એને કહેવાય જે સમસ્ત જીવો પ્રત્યે સુહદ હોય. માત્ર કરુણા જ નહીં, કરુણાનો અર્થ થાય દુઃખી વ્યક્તિને જોઈ આપણા હૃદયમાં દુઃખ થવું એને કરુણા. પણ સુહદનો અર્થ થાય દુઃખી વ્યક્તિને જોઈને હૃદયમાં દુઃખ થવું અને પછી દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવું. સંત એને કહેવાય જે દુઃખી વ્યક્તિના દુઃખ દૂર કરે, પોતાની પૂરેપૂરી શક્તિ લગાવી દે દુઃખી વ્યક્તિના દુઃખ દૂર કરવા માટે. તો સુહદ સર્વ દેહી નામ અજાત શત્રવહ. સંતનો ચોથો ગુણ, જે સાચો સંત હોય એ આ દુનિયામાં કોઈને પોતાના શત્રુ ન માને. આ દુનિયામાં જેનો કોઈ શત્રુ ન હોય એને સંત કહેવાય. આ તો સાધુઓના પણ શત્રુઓ ક્યારેક ક્યારેક જોવા મળે, સંત નથી. અજાત શત્રુ, જે શત્રુ વગરનો હોય, જેમ કે યુધિષ્ઠિર મહારાજ. મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજને અજાત શત્રુ કીધા. તો આપણને પ્રશ્ન થાય કે યુધિષ્ઠિર મહારાજ અજાત શત્રુ, યુધિષ્ઠિર મહારાજના કોઈ શત્રુ નહોતા તો પછી યુદ્ધ શા માટે થયું? ભક્તો, સત્ય વાત એ છે કે દુર્યોધન ભલે યુધિષ્ઠિર મહારાજને પોતાના શત્રુ માનતો હતો, પણ યુધિષ્ઠિર મહારાજ દુર્યોધન હોય કે કોઈ પણ હોય એ કોઈને પોતાના શત્રુ નહોતા માનતા. અને એટલે જ તો જ્યારે મહાભારતના યુદ્ધમાં કૌરવો મરી ગયા, યુધિષ્ઠિર મહારાજ જીતી ગયા, છતાંય યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં દુઃખ હતું, કારણ કે અજાત શત્રુ હતા જેના કોઈ શત્રુ ન હોય. અને કહે છે સાધવ સાધુ ભૂષણ. સંતનો પાંચમો ગુણ છે સાધવ, જેનું જીવન સાદગી યુક્ત હોય, જેનું જીવન સરળ હોય અને જેના વિચારો ઉચ્ચ હોય. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. પણ આજે લોકોએ પોતાનું જીવન ઉચ્ચ કરી નાખ્યું અને વિચારો નીચ, હલકા કરી નાખ્યા. પણ સંત એને કહેવાય જેના વિચારો ઉચ્ચ હોય, સરળ રૂપે રહેતા હોય, સાધવ. સાધવનો એક અર્થ થાય જે શાસ્ત્રના નિયમનું પાલન કરતા હોય. સાચા સંત એને કહેવાય. સંત સાચા કે ખોટા એ કેની ઉપરથી નિર્ધારિત થાય? કે છે શાસ્ત્ર ઉપરથી. શાસ્ત્રની વાતોને જે જીવનમાં ઉતારે, ખાલી બોલે જ નહીં, શાસ્ત્રની વાતોને જે જીવનમાં ઉતારે અને જીવનમાં ઉતારીને પછી ઉપદેશ આપે એને સાચા સંત કહેવાય. આ તો શાસ્ત્રની વાતોના ઉપદેશ આપતા હોય પણ જીવનમાં એમાંનું કાંઈ ન હોય એને સંત ન કહેવાય. સંતનું તો શાસ્ત્ર ઉપર આચરણ હોવું જોઈએ, જીવનમાં પોતે આચરણ કરતા હોવા જોઈએ, નહીં તો આપણા ગામડા ગામમાં નથી હોતા. એક એવા એક સંત હતા અને એ જ્યારે ઉપદેશ આપે, પ્રવચન કરે, આખું ગામ એના પ્રવચનમાં આવીને બેસી જાય, આખું ગામ. પણ એની પત્ની એના પ્રવચનમાં ન આવે. હવે શા માટે નહીં આવતા હોય એ તો આપણને ખબર નહીં, પણ આખું ગામ એ સંતના પ્રવચનમાં આવે, એની પત્ની ન આવે. એકવાર ગામના અમુક મહિલાઓ, અમુક સ્ત્રીઓ એ સંતની પત્ની પાસે ગયા અને કીધું તમારા પતિ શું પ્રવચન કરે છે, ગંગાની ધારાવત પ્રવચન થાય, આખું ગામ એના પ્રવચનમાં આવીને બેઠું હોય, તમે કેમ નથી આવતા? તેની પત્ની કીધું મને કઈ વાંધો નથી, પણ જ્યારે મારા પતિ પ્રવચન કરવા માટે જાય ત્યારે મારે એની માટે ભોજન બનાવવાનું હોય છે, રાંધવાનું હોય, અને પ્રવચનમાં આવીને પછી એને ભૂખ લાગી હોય તો એને હું ખબર આવું છું. કીધું એક દિવસ જલ્દી ભોજન બનાવી લો, પણ તમે પ્રવચન એકવાર તો સાંભળો. કીધું કોઈ વાંધો નહીં, કાલે વહેલા ભોજન બનાવી
અને હું પ્રવચનમાં આવીશ. તો બીજા દિવસે વહેલા વહેલા ભોજન બનાવી નાખ્યું અને પ્રવચનમાં ગયા અને પ્રવચન ચાલુ થયું. ભગવદ્ ગીતાનું પ્રવચન. ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થા મધ્યે તિષ્ઠંતિ રાજસા જગન્ન ગુણ વૃત્તિ સ્થાધો ગચ્છંતિ તામસા. જો સત્વગુણમાં રહીને કાર્ય કરો તો વૈકુંઠમાં જાઓ, રજોગુણમાં રહીને કાર્ય કરો તો આ પૃથ્વી ઉપર રહી જાઓ, તમોગુણમાં રહીને કાર્ય કરો તો તમે નરકમાં જાઓ. આહાર શુદ્ધ, સત્વશુદ્ધિ, સત્વશુદ્ધિ, દ્રવા સ્મૃતિ, સ્મૃતિ લંબે, સર્વગ્રંથિ નામ વિપ્રમોક્ષ. આપણો જેવો આહાર હોય એવી આપણી ગતિ થાય. જો આપણે સત્વગુણી આહાર કરીએ તો આપણે વૈકુંઠ પ્રાપ્ત કરીએ, રજોગુણી આહાર કરીએ તો આજ 84 લાખના ચક્રમાં ફસાઈ જઈએ, અને જો આપણે તમોગુણી આહાર કરીએ તો આપણે નરકમાં જઈએ. એટલે ક્યારે પણ ભક્તોએ તમોગુણી આહાર ન કરવો જોઈએ, ભક્તોએ સત્વગુણી આહાર જ કરવો જોઈએ. અને તમોગુણી આહાર ન કરવા માટે કાંદા લસણ ન ખાવા જોઈએ, આવી મહારાજે પ્રવચનમાં કીધું. અને બધા ભક્તો ખુશ થઈ ગયા, બહુ સુંદર વાત કરી. હે, કાંદા લસણ ન ખાવા જોઈએ, બધાએ તાળીઓના ગડગડાટ કર્યા, પ્રસન્ન થઈ ગયા. અને ઈ આટલું સાંભળતા એની પત્ની ત્યાંથી ઊભી થઈને વહી ગઈ. પ્રવચન પૂરું થયું, બધા પોતપોતાના ઘરે ગયા. આ સાધુ પણ પોતાના ઘરે પહોંચ્યા, પત્નીએ ભોજન પરોશ્યું. અને ઈ સંતે જ્યારે પેલો કોળિયો મોઢામાં નાખ્યો, મોઢામાં નાખતાની સાથે જ બારો કાઢી નાખ્યો. કીધું, ભાગ્યવાન પ્રિય, આ તને શું થઈ ગયું? કાલ સુધી તો બહુ સુંદર ભોજન બનાવતી હતી, સ્વાદિષ્ટ ભોજન, આજે કેમ આવું ફીકું ફીકું ભોજન લાગે? ત્યારે એ સંતની પત્ની બંને હાથ જોડીને આવી, પતિદેવ તમે મને ક્ષમા કરી દેજો, આજ સુધી મારાથી બહુ મોટા અપરાધ થઈ ગયા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ તો આજે હું તમારા પ્રવચનમાં આવી ત્યારે મને ખબર પડી કે આપણે કાંદા લસણ ન ખવાય. હું તો રોજ કાંદા લસણવાળું બનાવતી હતી અને તમને ખવડાવતી હતી, તમને હેરાન કરતી હતી, હું તમારો અપરાધ અપમાન કરતી હતી. ત્યારે એ સંત બોલ્યા, ગાંડી, એ તો ગામના લોકો માટે ઉપદેશ હતો, મારી માટે તો ડબલ વઘાર કરીને લસણ અને કાંદા નાખવાનું. આને સંત નો કહેવાય. જેના ઉપદેશો માત્ર ગામના લોકો માટે હોય, બીજા માટે હોય, પોતાની માટે ન હોય, સંત તો એને કહેવાય જે પોતે ભક્તિના માર્ગ ઉપર ચાલે, શાસ્ત્રના સિદ્ધાંતોને જીવનમાં ધારણ કરે, એને સાચા સંત કહેવાય. સાધવ સાધુ ભૂષણ. ભક્તો, સંતની વ્યાખ્યા આપતા ભગવાન કપિલદેવ કહે છે કે આ ગુણ તો સંતોના હૃદયમાં હોય, આ કઈ બારી થોડી છે ખોલીને જોઈ લેવી કે આ ગુણ છે કે નહીં. આપણે ખબર કેવી રીતે પડે કે આની અંદર તિતિક્ષા, કારુણિકા, સહનશીલતા છે? ત્યારે ભગવાન કપિલદેવ કહે છે કે જેની અંદર આવા ગુણ હોય ને, એના કાર્યો ઉપરથી ખબર પડી જાય કે આ સંતની અંદર આ બધા ગુણો હશે. જેની અંદર સહનશીલતા, તિતિક્ષા, કારુણિકા, જે સંતોના ગુણ કીધા, આવા ગુણો ધરાવતા સંત 24 કલાક શું કરતા હશે? ભગવાન કપિલદેવ કહે છે, મય અનન્યેન ભાવેન ભક્તિ કુર્વંતિ વૈદ્રઢામ. આવા ગુણો ધરાવતા સંત 24 કલાક મય અનન્ય ભાવેન અનન્ય ભાવથી મારી ભક્તિ કરતા હશે. ધ્યાનથી સાંભળો, અનન્ય ભાવથી, અર્થાત ભક્તિ કરવાનો ઉદ્દેશ્ય માત્ર ભગવાનની પ્રશંસા, પ્રસન્નતા. ભગવાનની ભક્તિ પૈસા માટે કે ધન માટે નહીં, અનન્ય ભાવથી જે ભગવાનની ભક્તિ કરતા હશે. અને એ ભગવાનની શુદ્ધ ભક્તિના માર્ગમાં જો કોઈ આડું આવતું હોય, મારી ભક્તિના માર્ગમાં જો કોઈ આડું આવતું હોય, પછી પોતાના સ્વજન પણ કેમ ન હોય, એ પોતાના પ્રિય સ્વજનને પણ છોડી મારી ભક્તિ જે નિરંતર કરતો રહે, એ જ મારો સાચો સંત છે, એ જ આ દુનિયાનો સાચો સાધુ છે. મહી અનન્યેન ભાવેન ભક્તિ કુર્વંતિ વૈદ્રઢામ, મત કૃતે ત્યક્ત કર્માણ સ્વજનસ ત્યક્ત બાંધવા. પોતાના મારા માટે જે પ્રિય સ્વજનોને પણ છોડી દે, પોતાના બંધુ મિત્રોને પણ છોડી દે,
અને નિરંતર મારી ભક્તિ કરતો રહે એને સાચો સંત કહેવાય. એ છે મારો સાચો સંત. તો ભક્તો, ભગવાન કપિલ દેવ સંતની વ્યાખ્યા, સાધુની વ્યાખ્યા આપી. આ સંસારમાં આવા સાધુઓ મળવા બહુ મુશ્કેલ છે, પણ ભક્તો અસંભવ નથી. આજે પણ જો તમે ગોતો તો આવા સાધુ આ સંસારમાં છે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે. શા માટે? કે આ બુદ્ધિથી શાસ્ત્રને વાંચી સાચા સાધુને આપણે ઓળખીએ, અને સાચા સાધુને ઓળખી એની શરણમાં જઈએ. આ તો આ સંસારમાં અન્ય કોઈ વસ્તુ ખરીદવી હોય કે કંઈક લેવું હોય તો ઘણી વાર વિચાર કરે, પણ ગુરુ બનાવતી વખતે કોઈ વિચાર નથી કરતો. આપણા ભારતની એક કહાવત છે, પાણી પીવો છાન કે ગુરુ કરો જાન કે. આજે લોકો પાણીને કેટલું સાફ કરીને પીવે છે, પાણીને ગરમ કરે, પછી એકવા ગાડમાં નાખે, પછી આરો પ્લાન્ટમાં નાખે, એ 70% પાણી નીકળી જાય, 30% ચોખ્ખું પાણી વધે. તો પાણીને વિચારીને પીવું જોઈએ, એમ સંત સાધુની શરણોમાં વિચારીને જવું જોઈએ. ભગવાને બુદ્ધિ આપી, શાસ્ત્ર વાંચી, સાચા સાધુને ગોતી એના શરણોમાં જવા માટે. અને ભક્તો, તમે કાલે સાંભળ્યું કે જો હૃદયમાં સાચી ભાવના હશે ને, તો ભગવાનની કૃપાથી ભગવાન આપણા ઘરે સાચા સાધુને મોકલશે, એમાં કોઈ સંદેહ નથી. મહારાજ પરીક્ષિતની ઈચ્છા હતી ને કે હું ભગવાનની પ્રાપ્તિ કરું. હવે ક્યાં મહારાજ પરીક્ષિત, ક્યાં સુખદેવ ગોસ્વામી, ક્યાંય આ બેનું મિલન? અસંભવ. કારણ કે આ તો એક રાજા હતા, સુખદેવ ગોસ્વામી એક વિરક્ત સંન્યાસી. ગો દોહન કાલ માત્ર ગૃહેશુ ગૃહ મેધિનામ કહેવાય છે. એક જગ્યાએ 5 મિનિટ કરતા વધારે બેસતા પણ નહોતા. એવા સુખદેવ ગોસ્વામી 7 દિવસ 7 રાત સુધી બેઠા અને મહારાજ પરીક્ષિતને ભાગવત સંભળાવ્યું. કારણ? ભગવાનની કૃપા અને પરીક્ષિતનો સાચો ભાવ. આજે બપોરના સત્રમાં આપણે સાંભળશું કે ધ્રુવ મહારાજ જ્યારે ઘરેથી નીકળ્યા, એમને ખબર નહોતી મારે ક્યાં જવાનું છે, મને ભગવાન કેવી રીતે મળશે, મને ભગવાન ક્યાં મળશે. પણ ભાવ સાચો હતો કે મારે ભગવાનને ગમે એમ કરીને પ્રાપ્ત કરવા છે, મને તો બસ વિષ્ણુ જ જોઈએ, ભગવાન જ જોઈએ. તો જેના હૃદયમાં એવો ભાવ હોય કે મને ભગવાન જ જોઈએ, તો ભગવાનની કૃપાથી એવા ગુરુ આપણને પ્રાપ્ત થાય જેની કૃપાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. પણ આપણા મનમાં હજી એમ હોય કે આપણે ચા પાણી પીવા છે, હે બીડી પીવી છે, તમાકુ ખાવી છે, અને પછી થોડોક ધર્મય કરવો છે. જેને મનમાં એવું હોય કે આ બંને વસ્તુ કરવી છે તો પછી એવા ગુરુ મળે. ગુરુની તો કોઈ કમી નથી આ દુનિયામાં, ગુરુ તો સાધુઓ તો બહુ ફરે છે. તો જેવો ભાવ, જેવી ભાવના હૃદયમાં હોય એવા ગુરુ મળે. આયા રામ ગયા રામ, તુમ બનો ગુરુ હમ બને ચેલા, હમ દોલો મિલકર કરે ઠેલ મઠેલા. જો આવું જ કરવું હોય તો પછી એવા ગુરુ મળે. ટીવીમાં તમે જોવો છો એવા. તો સાચા ગુરુની શરણ ગ્રહણ કરીને જ આપણે સંસારની આસક્તિ, બંધન અને દુઃખોથી મુક્ત થઈ શકીએ. અને સાચા ગુરુની વ્યાખ્યા ભગવાન કપિલ દેવે આપી. સાધુઓના ગુણો વિશે શ્રવણ કરાવે. અંતે માતા દેવહૂતિ પૂછે છે કે તમે જે સાધુઓના ગુણ દર્શાવ્યા, એવા સાધુઓની સંગતિ કરવાથી શું પ્રાપ્ત થાય? ભગવાન કપિલ દેવ કહે છે કે આવા સાચા સંતોના ચરણોમાં જવાથી, સાચા સાધુઓની સંગતિ કરવાથી, સતામ પ્રસંગાન મમ વીર્ય સંબિધો ભવંતિ રીતકર્ણ રસાયણા કથા.
तज्जो क्षणादास अपवर्ग वर्तमनी श्रद्धा रतिर भक्ति अनुक्रमिष्यति। आवा शुद्ध संतोनी संगति करवाती मम वीर्य संविदो। जारे आवा शुद्ध संतोनी चरणों में जशो तो एकज कार्य थशे, इचे मारी कथा। संतोने मळवाथी भगवानी कथा उत्पन्न थाय, तो आवा संतोने मळवाथी मारी कथा थशे, अने ई कथा सांभळवाथी भवंती रित कर्ण रसायण, कर्ण ने पण आनंद मळशे अने हृदय ने पण आनंद मळशे। तज्जो क्षणादास अपवर्ग वर्तमनी, अन निरंतर मारी कथा सांभळवाथी आ भौतिक जगत अने भौतिक जगत ना दुखोथी मुक्त थई भगवान नु धाम वैकुंठ प्राप्त थई जशे। तो भगवान ना धाम ने प्राप्त करवा अने सुखी करवा माटे साचा संतोनी शरण मां जवु जोईए। आम भगवान कपिल देव अनेको अध्याय मां अनेको श्लोको मां भगवान विषे भगवानी भक्ति विषे सांख्य शास्त्र विषे ज्ञान आपी माता देवहूति ने परम ज्ञान प्रदान करे। माता देवहूति ना हृदय में भक्ति वर्धित थाय अने भगवान कपिल देव माता देवहूति नी भक्ति थी प्रसन्न थई ई बिंदु सरोवर ना आश्रम ने छोड़ी गंगा सागर त्यांथी प्रयाण करे छे। आम मनु अने शत्रुपा आओ फरीथी पाछळ भगवान श्री कृष्ण थी ब्रह्मा, कृष्ण थी विष्णु, विष्णु थी ब्रह्मा अने ब्रह्मा थी मनु अने शत्रुपा। मनु अने शत्रुपानी एक कन्या जेनुं नाम हतुं देवहूति अने एनी एनी नौ कन्या हती। नौ कन्याना विवाह कर्या, दसमा पुत्र रूपे भगवान कपिल देव। ત્યારબાદ મનુ શત્રુપાની બીજી કન્યા જેનું નામ હતું આકૃતિ, આ બીજી કન્યા આકૃતિના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે કરાવવામાં આવ્યા, જેનાથી બે જોડિયા સંતાન ઉત્પન્ન થયા, એકનું નામ યજ્ઞ, એકનું નામ દક્ષિણા। આ બંનેના વિવાહ થયા જેનાથી 12 પુત્ર ઉત્પન્ન થયા, તોષ, પ્રતોષ, સંતોષ ઇત્યાદિ 12 પુત્ર। ત્યારબાદ મનુ શત્રુપાની ત્રીજી કન્યા જેનું નામ હતું પ્રસૂતિ, આમણે ત્રીજી કન્યા પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કરાવ્યા। પ્રસૂતિ અને દક્ષ પ્રજાપતિ દ્વારા 16 કન્યા ઉત્પન્ન થઈ અને દક્ષ પ્રજાપતિએ અને પ્રસૂતિએ પોતાની 16 કન્યાના વિવાહ, કહેવાય છે 13 કન્યાના વિવાહ ધર્મ સાથે કરાવવામાં આવ્યા, અને પ્રત્યેક કન્યાના ગર્ભેથી એક એક પુત્રની પ્રાપ્તિ થઈ, અને જે 13મી કન્યા હતી જેનું નામ મૂર્તિ હતું, મૂર્તિના વિવાહ ધર્મની સાથે થવાથી 2 સંતાન ઉત્પન્ન થયા જેનું નામ હતું નર અને નારાયણ, જે આજે પણ બદ્રીનાથ ધામમાં બિરાજિત છે। દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિથી 16 કન્યા, 13 કન્યાના વિવાહ ધર્મ સાથે, 14મી કન્યા જેનું નામ સ્વાદા હતું એના વિવાહ થયા પિતૃગણ સાથે, અને જેનાથી 4 પુત્ર અને 2 પુત્રી પ્રાપ્ત થઈ। 15મી કન્યાનું નામ સ્વાદા હતું જેના વિવાહ અગ્નિ સાથે કરાવવામાં આવ્યા, જેનાથી 3 પુત્રની પ્રાપ્તિ થઈ, અને આ પ્રસૂતિ અને દક્ષ પ્રજાપતિની 16મી કન્યા, સૌથી નાની કન્યા જેનું નામ સતી હતું, મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે આ 16મી કન્યા, સૌથી નાની કન્યા જેનું નામ સતી હતું, સતીના વિવાહ શિવજી સાથે કરવામાં આવ્યો। આ 16 કન્યાના અનેકો સંતાન હતા, પણ સતી, શિવજીની પત્ની સતી ગર્ભવતી થાય એની પહેલા સતીએ એમના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આત્મહત્યા કરી શરીર છોડી દીધું,
જ્યારે આવી વાત વિદુરજીએ સાંભળી તરત વિદુરજી પ્રશ્ન પૂછે છે કે હે મૈત્રે મુનિ ભવેશીલવતામ શ્રેષ્ઠો દક્ષો દુહિત્ર વત્સલ, તમે જે શિવજી વિશે કીધું તો આ શિવજી તો બહુ ગુણવાન છે, સાધુ છે અને શાંત વિગ્રહ. શિવજી વિશે કહે છે કે જે શિવજી શાંતની મૂર્તિ છે અને દક્ષ દુહિત્ર વત્સલ, અને દક્ષ એની કન્યા સતીને બહુ પ્રેમ કરે છે, છતાંય શિવજી અને દક્ષ વચ્ચે ઝઘડો શા માટે થયો? આ દુનિયામાં વિદુરજીનો પ્રશ્ન જુઓ કે છે, આ દુનિયામાં એક વ્યક્તિ એના ભાઈ સાથે ઝઘડો કરી લે, એના પિતા સાથે ઝઘડો કરી લે, એના મામા સાથે દાદા સાથે ઝઘડો કરે, પણ સસરા સાથે ઝઘડો ક્યારે ન કરે. કારણ કે એને જીવવાનું છે. સસરા સાથે ઝઘડો ક્યારેય જમાઈનો ન થાય, પણ અહીંયા શિવજીનો અને દક્ષ પ્રજાપતિનો એવો ઝઘડો કે છે, એવો ઝઘડો થયો, વિદ્વેષુ યત પ્રાણા ત્યજતે દુસ્તજાન સતી. આ સંસારમાં જે શરીર સાથે વ્યક્તિની સૌથી વધારે આસક્તિ છે, એવા શરીરને સતીએ ત્યાગી દીધું, એવો તો કયો ઝઘડો હતો? આનો જવાબ આપતા મૈત્રેય મુનિ વિદુરજીને કથા સંભળાવે છે કે છે, એક દિવસની વાત, બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને સમસ્ત પ્રજાપતિઓના રાજા તરીકે નિયુક્ત કર્યો, અને જે દિવસથી દક્ષ પ્રજાપતિ રાજા થયા એ દિવસથી એનું અભિમાન વધી ગયું. એક દિવસ દક્ષ પ્રજાપતિએ બહુ મોટો આ યજ્ઞનું સમારોહ આયોજન કર્યું, એમાં અનેકો પ્રજાપતિઓ રાજા મહારાજાઓ આવીને બેઠા, બ્રહ્માજી પણ આવ્યા, શિવજી પણ આવ્યા, અને દક્ષ પ્રજાપતિએ જ્યારે એ કક્ષમાં પ્રવેશ કર્યો, બધા લોકો પોતપોતાના સ્થાને ઊભા થઈ ગયા. બ્રહ્માજી પિતા હોવાના કારણે ઊભા ન થયા, શિવજીને ઊભું થવું જોઈએ, પણ શિવજી ઊભા ન થઈ શક્યા. શિવજી આગળ કીધું છે કે એ સમયે હું પરમાત્માનું ધ્યાન કરતો હતો, તો ભગવાનનું ધ્યાન કરતા શિવજીને લાગ્યું કે હું ભગવાનનું ધ્યાન કરું છું ને આ દક્ષના આગમનમાં ક્યાં ઊભું થવું, મારે ઊભા ન થયા. પણ દક્ષ પ્રજાપતિએ જોયું કે આ બધા લોકો ઊભા થયા અને મારો જમાય ઊભો ન થયો. દક્ષ પ્રજાપતિને ક્રોધ થયો, ક્રોધ થઈ ભરી સભામાં દક્ષ પ્રજાપતિ જોર જોરથી ચિલ્લાવા માંડ્યો કે આ મારો જમાઈ, મારા આગમનથી બધા ઊભા થઈ ગયા, પણ મારા જમાઈને એટલી બુદ્ધિ નથી કે એને મને જોતા ઊભું થઈ જવું જોઈએ અને મને પ્રણામ કરવા જોઈએ. આજ સુધી એણે પોતાના વાળ નથી કપાવ્યા, લોકો પોતાના શરીર ઉપર પાવડર લગાડે, આ શમશાનની ભસ્મ લગાડે છે, થોડી કે બુદ્ધિ નથી આને, કેટલાય દિવસો સુધી સ્નાન પણ નથી કરતો. શિવજીના અવગુણ ગાવા માંડ્યા. તો અમુક લોકો બોલ્યા, તમને ખબર હતી તો પછી તમારા દીકરીના લગ્ન આની સાથે શા માટે કરાવ્યા, તમને પેલા ખબર નહોતી? દક્ષ પ્રજાપતિ કે, મને તો ખબર જ હતી, પણ આ મારા બાપા બેઠા એને પરાણે લગ્ન કરાવ્યા, અને લગ્ન કરાવતી વખતે મને એવું હતું કે લગ્ન કર્યા પછી સુધરી જશે, પણ આ તો ઓર બગડી ગયો. ભૂતોનો સંગ કરે, શમશાનમાં જઈને બેઠો હોય, શમશાનની રાખ લગાડે. આમ દક્ષ પ્રજાપતિ બહુ બોલ્યા, અનેકો શ્લોકોમાં શિવજીનું અપમાન કર્યું, અને શિવજીનું અપમાન કરી ત્યાંથી વયા ગયા. એ સમયે શિવજી તો કાંઈ ન બોલ્યા, શાંત વિગ્રહ શાંતિથી બેઠા હતા, સાંભળતા હતા. કારણ કે આગળ તમે સાંભળ્યું ને, સાધુના આ ગુણ હોય કે કોઈ વ્યક્તિ ગમે એટલું બોલે પણ એ શાંત રહે, એને તો સાધુ કહેવાય ને. અને શિવજી જેવા સાધુ
આ દુનિયામાં કોઈ નથી. ભાગવતમાં લખ્યું છે, નિમ્ન ગાનામ યથા ગંગા દેવાનામ અચ્યુતો યથા વૈષ્ણવાનામ યથા શંભો પુરાણામ ઇદમસ્તતા. કે છે, ભારતમાં અનેકો નદી, ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, અલકનંદા, નર્મદા, પણ બધી નદીઓમાં શ્રેષ્ઠ ગંગા ત્રણેય લોકને પવિત્ર કરવા વાળી. આ દુનિયામાં 33 કરોડ દેવી દેવતા, પણ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ. આમ તો વેદવ્યાસજી 18 પુરાણ લખ્યા, પણ 18 પુરાણમાં સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભાગવત. જેમ દુનિયામાં અનેક નદી, પણ બધી નદીઓમાં શ્રેષ્ઠ ગંગા. અનેકો દેવતા, પણ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ. અનેક પુરાણો, પણ બધા પુરાણોમાં શ્રેષ્ઠ ભાગવત. એમાં સંસારમાં અનેક વૈષ્ણવો છે, પણ બધા વૈષ્ણવોમાં શ્રેષ્ઠ શિરમોર કોઈ હોય તો એ છે વૈષ્ણવા નામ યથા શંભુ શિવજી ભોલેનાથ સમસ્ત વૈષ્ણવોમાં શ્રેષ્ઠ. ભગવાન રામે તો રામાયણમાં કીધું, શિવ દ્રોહી મમ ભગત કહાવા. જો કોઈ મારી ભક્તિ કરતો હોય, રામ કે કૃષ્ણની ભક્તિ કરતા હોય, પણ શિવજી સાથે દ્રોહ રાખે, શિવજીની નિંદા કરે, 100 નર નારકી ગતિ પાવા. ભલે મારી ભક્તિ કરે, પણ શિવજીની સાથે જેને દ્વેષ કર્યો એ તો સીધો નરકમાં જશે. કારણ કે શિવજી જેવા સાધુ સંત આ સંસારમાં કોઈ ન મળે. જે કૃષ્ણના મહાન ભક્ત, કૃષ્ણનો જન્મ થતા શિવજી એમના દર્શન કરવા માટે આવે. આપણે કૃષ્ણ જન્મમાં સાંભળશું, રામનો જન્મ થતા શિવજી દર્શન કરવા માટે આવે. જે નિરંતર ભગવાનનું નામ જપે, નિરંતર ભગવાનની ભક્તિ કરે, અને યદ્યપિ દક્ષ પ્રજાપતિ શિવજીમાં જે દોષ જોઈ રહ્યા છે, એ દોષ નહીં, એ તો શિવજીના ગુણ છે. નિજ આચરણથી, પોતાના આચરણથી દુનિયાને ઉપદેશ આપી રહ્યા છે. શિવજી કેટલો સુંદર ઉપદેશ આપે છે કે આપણું જીવન વૈરાગ્યમય હોવું જોઈએ. વૈરાગ્ય વિદ્યા નિજ ભક્તિ યોગમ શિક્ષાત્મ એકમ પુરુષ પુરાણ. સંસારના લોકોને વૈરાગ્ય શીખવાડવા માટે શિવજી પોતે વૈરાગીના રૂપમાં રહે છે. આજ સુધી શિવજીએ પોતાની માટે એક ઘર મકાનની વાત તો દૂર રહી, ઝૂંપડી પણ નથી બનાવી. જો શિવજી પાસેથી આ ગુણ લેવા જેવો છે, જ્યાં આપણે રાત દિવસ આપણા ઘરના કામમાં મદમસ્ત હોઈએ, ત્યાં શિવજી ભગવાનના નામમાં મદમસ્ત. એવું નથી શિવજી પાસે કમી છે, કોઈ તાણ છે. જ્યારે કોઈ શિવજી પાસેથી માંગવા બેઠો થાય, રાવણે શિવજી પાસે માંગ્યું તો શિવજીએ રાવણને સોનાની લંકા આપી દીધી. બીજાને દાનમાં સોનાની લંકા આપવા વાળો વ્યક્તિ પોતાની માટે શું ન બનાવી શકે. હે, તાકાત હતી, સામર્થ્ય હતું, છતાં પણ નહીં, કારણ કે વૈરાગ્યની શિક્ષા આપી છે. પાછી આ શિવજીના ગુણ છે, પણ અમુક લોકો એવા હોય ને જે ગુણમાં પણ દોષ જોતા હોય. અમુક લોકોનો એવો સ્વભાવ જ હોય કે ગમે એટલું સારું આપો ને છતાં એ દોષ જોશે જ. ગમે એવું સારું પ્રવચન કરો પણ કંઈકનું કંઈક તો કાઢીને જ ઊભા છે. ગમે એટલું સારું ભોજન પ્રસાદ આપો, હે, પ્રસાદની થાળી આવી હોય, ભોજનની થાળી, રોટલી હોય, શાક હોય, દાળ, ભાત, ખીર, હે, બધું હોય, પણ એક પાપડ ન હોય તો ખાતો ખાતા 10 વખત બોલશે, પાપડ હોત તો આનંદ આવે. આજે ખાવામાં પાપડ નથી, તને રોટલીને શાક નથી દેખાતું, શિખંડ છે, પૂરી છે, પણ પાપડ નથી. એ શિખંડનો, પૂરીનો, શાકનો આનંદ નહીં લે, એ પાપડને યાદ કરીને દુઃખી રહેશે. અમુકની આદત જ હોય દોષ જોવાની. તો દક્ષ પ્રજાપતિએ શિવજી જેવા મહાન વૈષ્ણવમાં દોષ જોયા છે. શિવજી તો શાંત બેઠા, પણ એમના પાર્ષદ નંદીથી રહેવાનું નહીં. નંદી ક્રોધિત થઈ ગયા અને એ સમયે દક્ષ પ્રજાપતિને શાપ આપી દીધો. બોલે, આજે દક્ષે અમારા સ્વામીને અપશબ્દ કીધા છે, હું શ્રાપ આપું છું
કે દક્ષ પ્રજાપતિ અને એના બધા અનુચર પાખંડી થઈ જાય, વેદ વિરુદ્ધ કર્મ કરે. એ સમયે દક્ષ પ્રજાપતિના અનુચર ભૃગુ મુનિ આદિ બધા બેઠા હતા, એ કે અમને લેવા દેવા વગરના શ્રાપ શા માટે આપ્યો છે? ભૃગુ મુનિને ક્રોધ ચડ્યો. ભૃગુ મુનિએ શ્રાપ દીધો, શિવજીના બધા ગણ પાખંડી થઈ જાય. આ બંને એકબીજાને શ્રાપ આપી આપીને લડવા માંડ્યા. શિવજીએ વિચાર કર્યો, જો હું એક ક્ષણ પણ અહીંયા બેઠો રહ્યો અનર્થ થઈ જશે. નંદીને લઈ ત્યાંથી વ્યા ગયા. કૈલાસમાં જઈ પોતાનું ભજન ભક્તિ કરે, પણ આ વાત શિવજીએ એની પત્ની સતીને ન કરી, કારણ કે આપણે જેવા નહોતા. કાંઈ કંઈ થયું હોય તો પત્નીને જઈને કહી. શિવજીએ વિચાર કર્યો કે જો સતીને કહીશ તો બિચારી હેરાન થશે, દુઃખી થશે, વાત એની પત્નીને ન કરી. સમાધિમાં બેઠા છે, પણ અહીંયા દક્ષ પ્રજાપતિના હૃદયમાં ઈર્ષા ઓર વધવા માંડી. અને શિવજીનું અપમાન કરવા માટે દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. હરિદ્વાર ક્ષેત્ર કનખલ, હરિદ્વાર નિકટ કનખલ ક્ષેત્રમાં ગંગાના કિનારે એક બહુ મોટો યજ્ઞનો સમારોહ આયોજન કર્યું અને બધા દેવી દેવતાને, સંસારના બધા લોકોને બોલાવ્યા. કંકોત્રી લખી લખીને મોકલી. એક સંત કહે છે કે દક્ષ પ્રજાપતિએ કંકોત્રી લખી અને એમાં નીચે મોટા અક્ષરે લખ્યું નોંધ, અને નોંધમાં શું લખ્યું હતું કે બધા સપરિવાર અમારા યજ્ઞમાં આવજો, અને થોડોક લાંબો રસ્તો પડે તો લાંબો, પણ શિવજીના કૈલાસ ઉપરથી આવજો, એટલી કૃપા મારી ઉપર તમે કરજો કે જેથી એને ખબર પડે કે આખા ગામને બોલાવ્યા છે પણ એને નથી બોલાવ્યા. તો બધા દેવી દેવતાઓ પોતપોતાના વિમાનોને સજાવી, સુંદર સુંદર વસ્ત્રો પહેરી સ્વર્ગલોકથી અહીં પૃથ્વીલોક ઉપર આવવા માંડ્યા. અને એ સમયે સતી જુએ કે આજે આટલા બધા વિમાનો કેમ જાય છે. ત્યારે સતીએ એક દેવતાને ઉતારીને પૂછ્યું કે તમે આટલા બધા લોકો તૈયાર થઈ થઈને ક્યાં જાઓ છો? દેવતાએ જવાબ દીધો, તમને ખબર નથી, તમારા પિતાજીએ બહુ મોટો યજ્ઞ કર્યો છે અને યજ્ઞમાં અમને બધાને સપરિવાર બોલાવ્યા છે. તમારા પિતાએ યજ્ઞ કર્યો ને તમને ખબર નથી? સતીએ કીધું કે મારા પિતાના બહુ બધા સંબંધીઓ છે ને, એટલે કદાચ ભૂલી ગયા છે અમને કહેવાનું. શિવજી ધ્યાનમાં બેઠા હતા, શિવજીને જગાડે, બોલે પતિદેવ તમને ખબર નથી મારા પિતાજીએ યજ્ઞ કર્યો છે? શિવજી કે મને ખબર છે, તમને ખબર હતી તો મને કેમ ન કીધું? શિવજી કે એ કહેવા જેવું નહોતું, એટલા માટે ન કીધું. નહીં પણ મારા પિતાજીએ યજ્ઞ કર્યો છે તો મારા માસી આવ્યા હશે, મારા કાકા આવ્યા હશે, મારા કાકી પણ આવ્યા હશે, મારી બધી બહેનો પણ આવી હશે. તમને એવું નથી લાગતું કે આપણે ત્યાં જવું જોઈએ? શિવજી કે ન જોવું જોઈએ. કેમ? કેમ આપણને બોલાવ્યા નથી? સતી મનાવે કે તમે તો જાણો છો કે તમારા સસરા એટલે કે મારા પિતા આટલા મોટા માણસ છે, એના આટલા બધા ઓળખીતા સંબંધીઓ છે, એ બધાને કંકોત્રી મોકલતા મોકલતા આપણને ભૂલી ગયા હશે, અને આપણે કંકોત્રીની વાટ થોડી જોવાની હોય. જુઓ, પિતાના ઘરે, મિત્રના ઘરે કે ગુરુના ઘરે આમંત્રણની વાટ ન જોવાની હોય. જો બહુ સુંદર સિદ્ધાંત છે. ઘણીવાર આપણા ગામમાં ભાગવત કથા થતી હોય અને કોકની ઈચ્છા પણ હોય કે આપણે કથામાં જઈને બેસે, પણ આમંત્રણની વાટ જોતા હોય કે હિતેશભાઈ હજી આપણા ઘરે આવ્યા નથી. પણ આટલું સુંદર કાર્ય થતું હોય, તમે સાંભળ્યું ને કાલે કે પિતામહ ભીષ્મ જ્યારે પ્રવચન કરતા હતા તો શું ઋષિ મુનિઓને આમંત્રણ દીધા હતા? વગર આમંત્રણે સશિષ્યાત આગમટે. કારણ કે જ્યાં કથા થતી હોય ત્યાં કોઈ પણ વાતની કમી ન હોય. ભગવાનનું કાર્ય ભગવાન પૂરું પાડે છે, આમંત્રણની રાહ ન જોવાની. પિતાના ઘરે, ગુરુના ઘરે ને મિત્રના ઘરે આમંત્રણની રાહ ન જોવાની હોય, વગર આમંત્રણે જવું જોઈએ. પણ શિવજીએ બહુ સુંદર વાત કરી
કે તારી વાત સાચી છે કે આ ત્રણ જગ્યાએ આમંત્રણની વાટ ન જોવાની હોય, પણ આ ત્રણ લોકો આમંત્રણ દેવાનું ભૂલી ગયા હોય તો વાટ ન જોવાની હોય, પણ જાણી જોઈને આમંત્રણ ના આપ્યું હોય તો આપણે જવું જ ન જોઈએ. આ તારા પિતાજી ભૂલ્યા નથી, એની ઈચ્છા છે આપણે ત્યાં ન જોઈએ. સતી વાત સમજી ન શકી, કારણ કે ક્યારેક ક્યારેક એવું બોને બને કે માતાઓ વાત ન સમજી શકતા હોય. શિવજી વારંવાર મનાવે, ન માને. સતી કહે કે આપણે જઈએ, શિવજી કે નથી જવાનું, જઈએ નથી જવાનું. અને અંતે જે ઘટના લગભગ બધાના ઘરે ઘટતી હોય એવી ઘટી કે જો તમે મને નહીં જવા દો તો હું ઝેર પીને આત્મહત્યા કરી લઈશ. લગભગ આ વાત બધા સાંભળતા આવે છે, એટલે હવે તો કોઠે પડી ગઈ છે, એટલી બધી તકલીફ નથી થતી. હું ઝેર પીને મરી જઈશ તમે મને નહીં જવા દો તો. શિવજી વિચાર કરે કે હવે જો ઝેર પી જશે તો મરી જશે, અને હું જો આને મોકલીશ તો ત્યાં મારું અપમાન સહન નહીં કરી શકે, ત્યાં પણ મરી જશે. હવે આને મરવાનું તો પાકું થઈ ગયું છે, અહીંયા ઘરે રાખીશ તો ઝેર પી જશે અને મોકલીશ તો ત્યાં મરશે. પણ શિવજી વિચાર કર્યો કે અહીંયા મારા ઘરે મરે એની કરતાં સારું એના બાપાના ઘરે મરે, કારણ કે અહીંયા જો મરશે ને તો પહેલેથી જ ઓલો ક્રોધિત છે, મારી ઉપર કોર્ટમાં કેસ કરી દીધો તો પછી કોર્ટના ચક્કર ચાલુ થશે, એની કરતાં સારું એના બાપાના ઘરે જઈને મરે. શિવજી કે કોઈ વાંધો નહીં, તારે જવું હોય તો તું જા, હું નથી આવતો. આણે થેલો તૈયાર કર્યો અને જતા જતા પૂછ્યું કે ચલો ને હજી પણ તમારી ઈચ્છા હોય તો તમારા બે જોડી કપડાં નાખી દો. હવે શિવજીને તો કપડાં નાખવાની જરૂર નહોતી, બોલે ના શિવજી કે હું નહીં આવું. સતી નીકળ્યા છે અને એ સમયે શિવજી નંદીને બોલાવે, નંદી જાઓ જરા અને મૂકીને આવો, નકર કહેશે કે આ કેવો જમાય છે, ગાડી નથી મોકલતો અમારી દીકરીને આરે. તો નંદી ઉપર સવાર થઈ દેવી સતીને હરિદ્વાર કંથખલ ક્ષેત્રમાં પિતાના ઘરે મોકલ્યા છે. આવા હજારો લાખો લોકો એ યજ્ઞમાં પધાર્યા હતા. સતી વિચાર કરે અમને કેમ આમંત્રણ નહીં મળ્યું હોય, અનેક લોકોને પૂછે પણ કોઈ ધ્યાન ના આપે. સીધી સતી એમની માં પ્રસૂતિ પાસે ગઈ. માને પૂછ્યું, માં સાચે સાચું કહેજે, હું જોઉં છું અહીંયા બધાને બોલાવ્યા છે, અમને કેમ નથી બોલાવ્યા. માં પ્રસૂતિ બધી વાત કરી કે આની પહેલા જે યજ્ઞ હતો એમાં તારા પપ્પા જ્યારે આવ્યા ત્યારે જમાઈ રાજા ઊભા ન થયા અને એમાં આને ખોટું લાગી ગયું, ક્રોધિત થયા. તો બોલે બસ આટલી વાતમાં મારા પિતાશ્રીએ આટલો મોટો અપરાધ કર્યો. સતીને બહુ ખોટું લાગ્યું અને એ સમયે સતી લાખો લોકોની વચ્ચે બહુ સુંદર ઉપદેશ આપે. રામાયણમાં પણ આ ઘટના છે, ભાગવતમાં પણ આ ઘટના છે. ભક્તો, સતી ભરી સભામાં એક મંચ ઉપર ઉભા રહીને કહે છે કે આ સભામાં આવેલા બધા લોકો, બધા સભાસદો કાન ખોલીને સાંભળી લો કે આ દુનિયામાં જે વિષ્ણુ અને શિવનો અપરાધ કરે એ ક્યારે જીવતો રહેતો નથી. મારા પિતાએ શિવજીનું અપમાન કર્યું છે, મારા પિતા તો મરવાના છે, પણ એની સાથે સાથે જે લોકોએ શિવજીનું અપમાન એના કાનેથી સાંભળ્યું છે એ પણ મરશે. મારા પિતા તો અજ્ઞાની હતા જ, પણ ભૃગુમુનિ તમારામાં બુદ્ધિ નહોતી કે મારા પિતા જ્યારે અપમાન કરતા હતા તો એને રોકો. અરે જ્યાં વૈષ્ણવનું અપમાન થતું હોય જો શક્તિ હોય ને તો એ વૈષ્ણવના અપમાન કરવાની જીભ ખેંચી લેવી જોઈએ, અને જો આવું ન કરી શકતા હોય તો એ સભામાંથી નીકળી જવું જોઈએ. મારા પિતા જ્યારે શિવજી જેવા મહાન વૈષ્ણવનું અપમાન કરતા હતા ત્યારે તમે લોકો અહીંયા બેસીને એ અપમાન સાંભળ્યું, અનર્થ થશે અને ભવિષ્ય તમે જોશો, તમારું પતન છે. અને આજે મેં મારા કાનેથી મારા પતિનું અપમાન સાંભળ્યું અને જે દક્ષે શિવજીનું અપમાન કર્યું એવા દક્ષની હું કન્યા, એવા દક્ષની પુત્રી રૂપે મારો જન્મ, ધિક્કાર છે મારા જન્મને, ધિક્કાર છે મારા શરીરને,
જે શરીરના પિતા દક્ષ શિવજીનું અપમાન કર્યું. આ શરીર હવે આ સંસારમાં જીવવા યોગ્ય નથી. એ સમયે સતીએ યોગાગ્નિ પ્રકટ કરી, એના શરીરથી એક અગ્નિ પ્રકટ થઈ અને એ અગ્નિમાં આત્મહત્યા કરીને પ્રાણ ત્યાગી દીધા. અને જતા જતા આ સંસારની સ્ત્રીઓ માટે એક ઉપદેશ આપતી ગઈ છે સતી, કે મેં મારા કાનેથી મારા પતિનું અપમાન સાંભળ્યું, હવે આ શરીર આ સંસારમાં રાખવા યોગ્ય નથી. ક્યાં દેવી સતી જીવનમાં એક વાર પતિનું અપમાન સાંભળ્યું તો પ્રાણ ત્યાગી દીધા, અને ક્યાં આજની સતી જે ઘર ઘરમાં જઈ પોતાના પતિનું અપમાન કરતી ફરે છે. ભક્તો, દેવી સતી પ્રાણ ત્યાગ્યા અને આ વાત શિવજીને ખબર પડી. પત્નીના પ્રાણ ત્યાગતા શિવજી ક્રોધિત થયા, મસ્તકમાંથી એક જટા ઉખાડી અને જટાને છોડતા એ જટામાંથી એક મહાન પુરુષ વીરભદ્ર નામનો પુરુષ પ્રગટ થયો. કહેવાય છે આ વીરભદ્રને આદેશ દીધો, જાઓ અને દક્ષના યજ્ઞને વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર તૈયાર છે. હુંકાર કરતા શિવજીના સમસ્ત રુદ્રગણ, સમસ્ત પાર્ષદ વીરભદ્ર સાથે દોડી રહ્યા છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઈ દક્ષ પ્રજાપતિના યજ્ઞના મંડપને તોડી નાખ્યા, દક્ષ પ્રજાપતિના યજ્ઞના હવન કુંડને વિધ્વંસ કરી નાખ્યા. એ ભૂત પ્રેત સમસ્ત નારીઓને ડરાવવા માંડ્યા અને ત્યાં આવેલા સમસ્ત સભાસદોને વીરભદ્ર આદિ શિવજીના સમસ્ત ગણ મારવા માંડ્યા. દક્ષ પ્રજાપતિની યજ્ઞની ભૂમિ આજે યુદ્ધ ભૂમિ થઈ ગઈ. આજે લોહીની નદી વહેવા માંડી અને એ સમયે વીરભદ્રએ જોયું કે જ્યારે શિવજીનું અપમાન થતું હતું, એ શિવજીના અપમાન કરતી વખતે, શિવજીનું અપમાન સાંભળતી વખતે ભૃગુ મુનિ એની દાઢી ઉપર હાથ ફેરવી રહ્યા હતા, આનંદ લઈ રહ્યા હતા. ક્યારેક ઘણી વાર કોઈકનું અપમાન થતું હોય ને તો અમુક લોકોને બહુ આનંદ આવે. આપણા ગામમાં કોઈક એવી ચર્ચા કરે ને, તમને ખબર છે, એટલે આપણા શિવજીના શિવ મંદિરના પૂજારી ત્યાં ઊભા ઊભા દારૂ પીતા હતા, હે બીજું શું કરતા હતા, કેટલા કાન બે ની બદલે ચાર થઈ જાય. અને આપણે એમ કહીએ ને કે શિવ મંદિરના પૂજારી કેટલું સુંદર ભજન ગાય છે, હવે એ તો ગાય જ ને, એમાં કોઈ આનંદ? જ્યાં ગુણોની ચર્ચા થતી હોય એમાં કોઈ આનંદ? અને જ્યાં લોકોના દોષ સાંભળવામાં આવે તો કાન ચાર થઈ જાય. જ્યારે શિવજીનું અપમાન થતું હતું ત્યારે ભૃગુ મુનિને આનંદ આવતો હતો, વાહ, અને દાઢી ઉપર હાથ ફેરવતા હતા. વીરભદ્રને ખબર પડી કે મારા સ્વામીનું અપમાન કરતી વખતે ભૃગુ મુનિ દાઢી ઉપર હાથ ફેરવતા હતા. વીરભદ્ર ભૃગુ મુનિ પાસે ગયા, દાઢી પકડી અને જોરથી ખેંચી લીધી, અસ્ત્રો માર્યા વગર દાઢી ખેંચી લીધી. અને એ સમયે એક પુષા નામના દેવતા હતા, શિવજીનું અપમાન થતી વખતે બહુ હસતા હતા, દાંત દેખાડી દેખાડીને હસતા હતા. વીરભદ્રને ખબર પડી, પુષા દેવતા પાસે જઈ એક મુઠ્ઠી મારી 32 એ 32 હાથમાં આપી દીધા. ભગ નામના એક દેવતા હતા જે શિવજીનું અપમાન થતી વખતે આંખો ફાડી ફાડીને જોતા હતા. નીકળી જવું જોઈએ, જ્યાં અપમાન થતું હોય ત્યાં ઊભું ન રહેવું જોઈએ. આંખો ફાડી ફાડીને જોતા હતા. વીરભદ્રને ખબર પડી મારા સ્વામીનું અપમાન થતું હતું, આંખો ફાડીને આ જોતો હતો. એ ભગ નામના દેવતાની બંને આંખો બહાર કાઢી નાખી, ખેંચી દીધી. ધમાસાન યુદ્ધ થયું અને આ વાત બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી સમસ્ત દેવતાઓને લઈ કૈલાસમાં શિવજીની પાસે આવ્યા, પ્રાર્થના કરે, વિનંતી કરે. શિવજી શાંત થાય અને જ્યારે શિવજી શાંત થયા, જ્યારે વાતાવરણ એકદમ શાંત થઈ ગયું, ત્યારે જેટલા લોકો હેન્ડીકેપ થઈ ગયા હતા એ એક પછી એક આવવા માંડ્યા.
પેલા તો ભૃગુ મુનિને લાવ્યા કે મહારાજ આ તમારા વીરભદ્રે આની દાઢી ખેંચી નાખી, વગર અસ્ત્રો મારે દાઢી ખેંચી નાખી, હવે આને શું કરું? શિવજી કે જો ઓલી ઓરિજિનલ દાઢી તો નહીં આવે, પણ એક કામ કરો, આને હું બકરાની દાઢી લગાડી દઉં. એ ભૃગુ મુનિને એ દિવસથી બકરાની દાઢી લગાડી દીધી. ભગ નામના જે દેવતા હતા એને લાવવામાં આવ્યા, કીધું આની તો બંને આંખો જ નીકળી ગઈ, આનું કંઈક કરો. એ કે એ આંખો તો નહીં આવે, પણ બકરાની આંખ લગાડી દઉં. પૂસા નામના દેવતા આવ્યા, કીધું આની તો 32 એ 32 કાઢી નાખ્યા તમારા વીરભદ્રે, આનું કંઈક કરો. કીધું એ ઓરિજિનલ દાંત તો નહીં આવે ને, ત્યારે સોખઠા હતા નહીં. કીધું એક કામ કરો, હું તમને એક મિક્સર આપું, એમાં જ્યુસ બનાવી બનાવીને જ્યુસ પીયા કરો, બાકી બીજો કંઈ આનો ઉપાય નથી. તો ભક્તો આ જ્યુસનો રિવાજ એ ત્યારનો છે, અત્યારનો નથી. શિવજીએ મિક્સર દીધું, જ્યુસ બનાવીને એને પીવડાવવામાં આવ્યું, અને ભૃગુ મુનિને બકરાની દાઢી. તો આજે આ અમિતાભ બચ્ચન એ બધા બકરાની દાઢી રાખે છે, ફ્રેન્ચ કટ, એ ત્યારની છે, અત્યારની નથી. તો આ બધાને તો ઠીક કર્યા, પણ હવે સસરાને લાવવામાં આવ્યા કે તમારા સસરાનું તો કંઈક કરો, કારણ કે વીરભદ્રએ તમારા સસરાનું મસ્તક જ કાપી નાખ્યું છે. શિવજી કે જો એ મસ્તક પાછું નહીં આવે, તમે કહેતા હો તો બકરાનું મસ્તક લગાડી દઉં. તો દક્ષ પ્રજાપતિની ઉપર બકરાનું મસ્તક લગાડ્યું, અને એ દિવસથી દક્ષ પ્રજાપતિ એમના કામમાં નિર્ધારિત થયા. અને રોજ સવારે સ્નાન કરીને કાચ સામે આવે દક્ષ પ્રજાપતિને બહુ દુઃખ થાય, કેટલું સુંદર મોઢું હતું અને આ બકરાનું માથું લઈને હવે ફરવાનું. એક દિવસ આત્મહત્યા કરીને એના પ્રાણ ત્યાગી દીધા. હવે દક્ષ પ્રજાપતિનો બીજો જન્મ ભાગવતના 6ઠા સ્કંદમાં થશે, ત્યારે હું તમને કથા સંભળાવીશ. તો અહીંયા ભાગવતના પ્રથમ સત્રને વિરામ આપીએ. સાંજના બપોર પછીના સત્રમાં ધ્રુવ ચરિત્ર અને નરકનું વર્ણન આવશે. ભક્તો સમયસર હાજર થાવ, ભાગવત કથાનું રસપાન કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.